सरकारी नौकरीमांथी रिटायर थया बाद शिमलाना शिवरामे 10 लाख रुपयानी फिक्स डिपॉजिट करी। तेमने 2 लाख रुपयानी जरूर पड़ी तो तेमने 5 लाखनी एफडी 2 वर्ष बाद ज तोड़ावी पड़ी। तेना पर तेमने पेनल्टी पण चूकवी पड़ी। जो शिवरामे रोकाण करती वखते थोड़ी समझदारी थी काम लीधुं होत तो तेमने आ नुकसान न उठाववो पड्युं होत। जो तमे पण एफडी मां 5 वर्ष जेटला लांबा गाळा माटे कोई मोटी रकमनुं रोकाण करवानुं विचारी रह्या छो तो तेना माटे एक विशेष योजना बनावो। उदाहरण तरीके जो तमारे 10 लाख रुपयानुं रोकाण करवुं छे तेने 5, 2, 2 अने 1 लाखना हिस्सामां वहेंचीने रोकाण करो। तेमांथी केटलीक रकम 1-2 वर्ष माटे रोको। एक मोटी रकमनुं टुकड़ामां रोकाण करवाथी तमने शुं फायदो थशे? आनाथी तमने कोई नुकसान नहीं थाय। आजकाल तमाम बैंक लांबा गाळानी तुलनामां टूंका गाळानी एफडी पर वधारे व्याज आपे छे। टुकड़ामां अने अलग अलग समयगाळा माटे रोकाण करवाथी घणा मोटा फायदा थई शके छे। मानी लो के तमने 1 लाख रुपयानी जरूर पड़े छे तो तमे टूंका गाळानी एफडी तोड़ावीने तमारुं काम चलावी शको छो। तमारी कोई मोटी रकमनी एफडी ने टच करवानी जरूर नहीं पड़े। जो कि घणी बैंको प्रीमेच्योर एफडी तोड़ावा पर पेनल्टी लगावी शके छे, परंतु जो तमे एवी बैंक पसंद करो छो कि जे पेनल्टी नथी लगावती तो टूंका गाळानी एफडी पर तमारे नुकसान नहीं उठाववो पड़े। नाणाकीय सलाहकार जितेंद्र सोलंकी कहे छे कि तमने क्यारे अने केटला पैसानी जरूर पड़शे तेनो अगाउथी अंदाज लगाववो मुश्किल छे। તેથી મોટી રકમને જુદા જુદા સમયગાળા માટે ટુકડામાં રોકાણ કરવાનો વિકલ્પ શ્રેષ્ઠ છે। આ પહેલેથી તમારી પાસે રોકડની કમી નહીં રહે, સાથે જ મેચ્યોરિટી પહેલા એફડી તોડાવશો તો પણ રિટર્નમાં મોટું નુકસાન નહીં ઉઠાવવું પડે। એફડીથી કમાણી માટે ફક્ત રોકાણ કરવું પર્યાપ્ત નથી। આરબીઆઈના નવા નિયમો હેઠળ જો એફડી મેચ્યોર થાય અને કોઈ કારણસર તેની ચુકવણી નથી થઈ શકતી કે તેના માટે કોઈ ક્લેમ કરવામાં નથી આવતો તો તેની પર વ્યાજની ગણતરી બચત ખાતાના હિસાબે કે એફડીના નક્કી કરેલા વ્યાજદર બેમાંથી જે ઓછું હશે તેના આધારે થશે। ત્યારે જો એફડીની મેચ્યોરિટી પર ક્લેમ નહીં કર્યો હોય તો તમારા રોકાણ પર ઓછું વ્યાજ મળશે। અગાઉ એવું થયું હતું કે કોઈ ગ્રાહકની એફડી પાકી ગઈ હોય અને તે બેંકની શાખામાં તેને રિન્યુ કરાવવા ન જાય તો બેંક જાતે જ તેને પ્રી નિર્ધારિત સમયગાળા માટે રિન્યુ કરી દેતી હતી। પરિણામે ગ્રાહકને રોકાણના સમયે જે વ્યાજ નક્કી થયું હોય તે જ વ્યાજ દરે ચૂકવણી થતી હતી, જેને કારણે ગ્રાહકો સંપૂર્ણ રીતે નિશ્ચિંત રહેતા હતા। પરંતુ હવે એફડીની પાકતી તારીખ પહેલાથી જ યાદ રાખવી પડશે। મની 9ની સલાહ: એફડીમાં રોકાણ કરી રહ્યા છો તો એવી યોજના બનાવો કે જેથી રોકડની લિક્વિડિટી જળવાઈ રહે। રોકાણ પછી તેની મેચ્યોરિટીનું પણ ધ્યાન રાખો। આવા કેસમાં તમારી થોડીક પણ બેદરકારી તમને ભારે પડી શકે છે। એફડીથી મળનારું રિટર્ન રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરાય છે, ત્યારે જે લોકો આવકવેરાના હાયર સ્લેબમાં આવે છે તેમના માટે આ વિકલ્પ યોગ્ય નથી। અને જતા જતા એફડી પર શું છે ટીડીએસનું ગણિત તેના માટે જુઓ મની જ્ઞાન। આ પ્રકારના વિડીયો જો તમને સારા લાગે છે તો મની 9ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બેલ આઇકનને ક્લિક કરો જેથી આ પ્રકારના વિડીયો તમારાથી ક્યારેય મિસ ન થાય।